हाय फ्रेंड्स, गुड मॉर्निंग। चैप्टर नंबर आठ, चतुष्कोण, लेक्चर नंबर वन। चतुष्कोण से अगर ना दौरान में तुम्हें घनों बुद्धि बनी है, जब प्राथमिक माहिती लगे एक यहाँ पहला लेक्चर के अंदर आपने जो बना थी प्राथमिक माहिती के लिए क्या चतुष्कोण से चतुष्कोण ने कुल कितना अंगों हुए, चतुष्कोण ने शिरोबिंदु कितना हुए, चतुष्कोण ने बाजुओं कितनी हुए, चतुष्कोण ने खूणाओं कितना हुए, चतुष्कोण ने संकेत, चतुष्कोण ने चार खूणा नामक सरोवर कितना है, ते चतुष्कोण ने टोटल अंगों कितना है, ते इन व्याख्या इन विषय पर तेरे चर्चा करी प्राथमिक माहिती बराबर। सबसे पहला चतुष्कोण, चार समतलीय बिंदु होवे तो सबसे पहला शब्द है समतलीय। समतलीय का मतलब शू था, एक जो समतल पर आवेला हो तेने समतलीय बिंदुओ कहेवाय। बोर्ड छे एक प्रकार नु समतल छे, तो चारे चार बिंदुओ एक ज समतल पर आवेला छे, बराबर छे। तो चार समतलीय बिंदुओ पैकी कोई पण त्रण बिंदुओ समरेख न होवा जोईए। समरेख એટલે કે એક જ રેખા પર આવેલા હોવા જોઈએ નહીં। જો આ બે ત્રણ બિંદુ આમ હોય અને ચોથું અહીંયા હોય તો આનાથી ચતુષ્કોણ કોઈ દિવસ બને નહીં, બરાબર છે। ચાર અને ત્રણ બિંદુ સમરેખ હોવા જોઈએ નહીં, ચારે ચાર હોવા જોઈએ અસમરેખ। ત્રણ બિંદુ અસમરેખ ન હોય તો એવા ચાર બિંદુઓને ક્રમમાં જોડવાથી અહીંથી અહીંયા સુધી, બીથી સી સુધી, સીથી ડી સુધી અને ડીથી એ સુધી चारे चार बिंदुओं के क्रम में जोड़वा के बंदी बंद आकृति आ जाए। बच्चे यहां पर भी बंद बने छे, तेने सु कहेवाय चतुष्कोण। फरीथी चार समतल એટલે કે એક જ સમતલ માં આવેલા બિંદુ, ચાર સમતલીય બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ છે એ સમરેખ હોવા જોઈએ નહીં। તો તેવા બિંદુઓને ક્રમમાં જોડો એટલે એમાંથી જે બંધ આકૃતિ બને છે તેને શું કહેવાય, चतुष्कोण। चतुष्कोण प्रकार जनाओ अथवा चतुष्कोण प्रकार जनाओ तो क्या क्या है, અંતર્મુખ ચતુષ્કોણ અને બહિર્મુખ ચતુષ્કોણ। ફરીથી ચતુષ્કોણની વ્યાખ્યા, તો કે ચાર સમતલીય બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ન હોય તો તેવા ચાર બિંદુઓને ક્રમમાં જોડવાથી જે વચ્ચેની બંધ આકૃતિ બને છે તેને શું કહેવાય, ચતુષ્કોણ। ચતુષ્કોણ બે પ્રકારના છે, બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણ। આપણે અહીં કયા ચતુષ્કોણનો અભ્યાસ કરવાના છે, બહિર્મુખ ચતુષ્કોણ। સંકેત, ચતુષ્કોણનો સંકેત ત્રિકોણનો સંકેત આ રીતનો આપે છે, એબીસી ત્રિકોણ આપણે જેને આગળ આ સંકેત દર્શાવે અને ચતુષ્કોણનો સંકેત આ છે, બરાબર। અહીંયા ચતુષ્કોણ શું લખ્યો છે, એ બી સી અને ડી, આ સંકેત એનો છે અને એબીસી ડી ચતુષ્કોણનું નામ છે। શિરોબિંદુઓ કયા કયા, તો કે એ બી સી અને ડી। ખૂણાઓ કયા કયા, ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી। બાજુઓ કઈ કઈ, તો કે રેખાખંડ એબી, રેખાખંડ બીસી, રેખાખંડ સીડી અને રેખાખંડ એડી। ત્રિકોણ, ત્રિકોણ કોને કહેવાય, તો કે ચતુષ્કોણના સામસામેના ખૂણાઓને જોડવાથી ચતુષ્કોણનો ત્રિકોણ બને છે। આ એની સામેનો ખૂણો કયો છે, સી, તો સામસામેના શિરોબિંદુ, તો સામસામેના શિરોબિંદુને જોડવાથી શું મળે છે, ચતુષ્કોણનો ત્રિકોણ। એટલે એની સાથે સી જોડવાનો અને બીની સાથે ડી, એટલે બે ત્રિકોણ મળે। ત્રિકોણ કયા કયા છે, એસી અને चतुष्कोण कहे।
चतुष्कोण ना बे प्रकार ना छे कया कया एक बहिर्मुख चतुष्कोण अने अंतर्मुख चतुष्कोण आपणे अहीं कया चतुष्कोण नो अभ्यास करवाना छे नवमा धोरणमां बहिर्मुख चतुष्कोण એનો સંકેત કયો શું છે આઈ શિરોબિંદુ એ બી સી અને ડી ખૂણાઓ કે ખૂણો એ ખૂણો બી ખૂણો સી અને ખૂણો ડી બરાબર બાજુઓ કઈ કઈ રેખાખંડ એબી રેખાખંડ બીસી રેખાખંડ સીડી અને રેખાખંડ એડી અથવા ડીજે લખો તો પણ ચાલે વિકર્ણ કયા કહેવાય તો કે સૌથી પહેલા આપણે વિકર્ણ કોને કહેવાય તે ખબર હોવી જોઈએ તો કે ચતુષ્કોણના સામસામેના શિરોબિંદુને જોડવાથી બનતો રેખાખંડ એને શું કહેવાય ચતુષ્કોણનો વિકર્ણ એટલે એસી અને બીજો વિકર્ણ છે બીજો ચતુષ્કોણને કુલ 10 અંગો છે ચતુષ્કોણના અંગો જણાવો એમ તમને કે ચતુષ્કોણને કુલ 10 અંગો છે કયા કયા ચાર બાજુઓ ચાર ખૂણાઓ અને બે વિકર્ણ કયા કયા ચાર બાજુ એબી બીસી સીડી અને એડી ચાર ખૂણાઓ ખૂણો એ ખૂણો બી ખૂણો સી અને ખૂણો ડી અને બે વિકર્ણો એક એસી અને એક બીડી બરાબર છે એટલે ચતુષ્કોણના કુલ અંગો જણાવો એમ શોર્ટ ક્વેશ્ચન પૂછાય તો ચતુષ્કોણને કુલ 10 અંગો છે કયા કયા ચાર બાજુઓ ચાર ખૂણાઓ અને બે વિકર્ણો ચતુષ્કોણના સરવાળાનો ગુણધર્મ આપણને ખબર છે ચતુષ્કોણના ચાર ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 360 ત્રિકોણ હોય તો કેટલો થાય ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 એમ ચતુષ્કોણના ચાર ખૂણાના માપનો સરવાળો 360 આ ચતુષ્કોણ એબીસીડી હોય તો માપખૂણો એ પ્લસ માપખૂણો બી પ્લસ માપખૂણો સી પ્લસ માપખૂણો ડી બરાબર 360 એટલે કે ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 360 બરાબર એટલી વસ્તુ યાદ રાખવાની છે ચતુષ્કોણની વ્યાખ્યા કે ચાર સમતલ્ય બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ હોવા જોઈએ ને તો આ ચાર બિંદુઓને ક્રમમાંથી જોડતા જે આકૃતિ બંધન આકૃતિ બને છે તેને શું કહેવાય ચતુષ્કોણ ચતુષ્કોણ બે પ્રકારના કયા કયા અંતર્મુખ ચતુષ્કોણ અને બહિર્મુખ ચતુષ્કોણ સંકેત એની બાજુઓ ખૂણાઓ વિકર્ણો વિકર્ણ કોને કહેવાય કે ચતુષ્કોણના સામસામેના બે શિરોબિંદુને જોડવાથી ચતુષ્કોણનો વિકર્ણ મળે છે ચતુષ્કોણને કુલ 10 અંગો છે કયા કયા ચાર બાજુ ચાર ખૂણા અને બે વિકર્ણ ચતુષ્કોણના સરવાળાનો ગુણધર્મ આપણને ખબર છે ચતુષ્કોણના ચાર ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 360 જો ત્રિકોણ હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 અને ચતુષ્કોણના ચાર ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે 360 આ ચતુષ્કોણ એ બી સી ડી માટે માપખૂણો એ પ્લસ માપખૂણો બી પ્લસ માપખૂણો સી પ્લસ માપખૂણો ડી બરાબર 360 બરાબર ઓકે થેન્ક યુ વેરી મચ